તો મહીસાગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહીસાગર કડાણા તાલુકામાં અનોખા અંદાજમાં લગ્ન. મહેસાણા કડાણા તાલુકામાં અનોખા અંદાજમાં લગ્ન, જ્યાં વરરાજા અનોખા અંદાજમાં લગ્ન કરવા નીકળ્યા, ત્યારે આદિવાસી વેશભૂષામાં પરણવા નીકળ્યા વરરાજા, કે જ્યાં બોંગી દાટ ગાડી છોડી બળદગાડામાં નીકળી જાન, ત્યારે બળદગાડામાં જાન નીકળતા ગામડાની સંસ્કૃતિ ઉજાગર થઈ. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહીસાગરથી મહત્વપૂર્ણ સમાચાર, ત્યારે મહીસાગરના કડાણા તાલુકામાં અનોખા અંદાજમાં એક લગ્ન જોવા મળ્યા વરરાજા. અનોખા અંદાજમાં જોવા મળ્યા લગ્નમાં, કે જ્યાં વરરાજા અનોખા અંદાજમાં લગ્ન કરવા નીકળ્યા, આદિવાસી વેશભૂષામાં પરણવા નીકળ્યા વરરાજા, ત્યારે મોંઘી દાટ જે કાર છે એને છોડી બળદગાડામાં જાન નીકળી, ત્યારે બળદગાડામાં જાન નીકળતા ગામડાની જે સંસ્કૃતિને ઉજાગર કરી. કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર, જે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કે જે આજકાલ જે લગ્ન જે છે એમાં ભરપૂર ખર્ચો કરવામાં આવતો હોય છે, મોંઘી દાટ જે કારો જે લેવામાં આવતી હોય છે એમાં જાનનું પ્રસ્થાન કરાવવામાં આવતું હોય છે, ત્યારે મહીસાગરના જે કડાણા તાલુકા છે ત્યાં અનોખી રીતે સંસ્કૃતિને ઉજાગર કરતા જે લગ્ન જોવા મળ્યા, વરરાજા બળદગાડામાં જાન લઈને પહોંચ્યા, કે જ્યાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો એક દાખલો બેસે એવા લગ્ન અનોખી રીતે મહીસાગરના કડાણામાં જોવા મળી રહ્યા છે. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કે જ્યાં પહેલાના જમાનાની જે યાદ આપી દે છે, કે જ્યાં અગાઉ જે આદિવાસી સંસ્કૃતિમાં જે લગ્ન જોવા મળતા હતા, બળદગાડામાં જે જાન લઈ અને પ્રસ્થાન કરાવવામાં આવતું હતું, એવી જ જે સંસ્કૃતિને ઉજાગર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે મહીસાગરના કડાણા તાલુકામાં, કે જ્યાં એક વરરાજાએ પોતાના જે લગ્નને જે અનોખી રીતે લગ્ન કર્યા છે, યાદગાર બને એના માટે અનોખો અંદાજ અપનાવ્યો છે, જ્યાં ફરી એકવાર લોકો સંસ્કૃતિ, પ્રાચીન સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છે, ત્યારે મહીસાણાના કડાણામાં વરરાજા જે છે મોંઘી દાટ કારની જગ્યાએ જે સાંસ્કૃતિક રીતે જે આદિવાસી જે સંસ્કૃતિના જે લગ્ન થતા હોય છે એવી રીતે બળદગાડામાં જોવા મળ્યા વરરાજા. ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, કે જ્યાં મોંઘી દાટ જે કાર છે એ છોડી સામાન્ય જે બળદગાડું હોય છે એ બળદગાડામાં લગ્ન કરવામાં આવે છે, ત્યારે બળદગાડું પણ તમે જોઈ શકો છો કે જેવી રીતે કારને શણગારવામાં આવતી હોય છે એવી રીતે બળદગાડાને પણ બહુ જ સારી રીતે શણગારવામાં આવ્યું છે અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.